બનાસકાંઠા જિલ્લાના ધાણા ગામે લાંબા સમય ગામનો પાણીનો બોર બંધ હાલતમાં પડ્યો હતો. લોકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ ગામના સરપંચ ગામ લોકોનું સાંભળવા તૈયાર ન હતા. ત્યારે જે નવા જીતેલા સરપંચ તેમજ સભ્યો અને ગામ લોકોની ભાગીદારીથી પાણી બોર ફરી ચાલુ કરાતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાખણી તાલુકાના ઘાણા ગામે છેલ્લા 15 મહિનાથી ગામનો પાણી બોર બંધ હાલતમાં પડ્યો હતો. લોકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ ગામના સરપંચ આ બોર ચાલુ ન કરાવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. તે બાદ આજે નવા જીતેલા સરપંચ સભ્યો અને ગામ લોકોની ભાગીદારીથી આ બોર ચાલુ કરતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ગામ લોકોએ જણાવ્યું હતું કે આ બોરની મોટર પડી જતાં બોર બંધ થયો હતો અને આ બોર સામાન્ય ખર્ચથી ચાલુ થઈ શકે તેમ હતો. છતાં પણ ગામના જૂના સરપંચ દ્વારા મનમાની ચલાવી આ બોરને રદ કરાવી નવા બોરની માંગણી કરી હતી અને સરકાર દ્વારા નવો બોર મંજૂર પણ કરવામાં આવ્યો હતો. લોકોએ કેમેરા સામે જણાવ્યું હતું કે સરપંચે જૂનો બોર રદ કરી નવો બોર પોતાના ઘર પાસે બનાવવા માંગતા હતા કે જેથી તેમના ખેતર માટે પણ સરકારી બોર ઉપયોગી બને. ત્યારે આજે ગામ લોકોએ પોતાની એકતા બતાવી જૂનો બોર પોતાના ખર્ચે ચાલુ કર્યો હતો. આમ તો છેલ્લા 1.5 વર્ષથી આ બોર બંધ પડ્યો હતો અને જ્યારે ત્યારે એ વખતે અમે રજૂઆતો કરેલી એ વખતે સરપંચમાં જે હાલ માજી સરપંચ છે એ રહ્યા હતા, તો એ લોકોએ એને કોઈ ધ્યાનમાં લીધું નહીં અને જાજો ખર્ચો પણ નહોતો, અંદર સામાન્ય ખર્ચે મોટર બહાર નીકળી જાય એવી પરિસ્થિતિ હતી. પણ એ લોકોએ એમના હિત ખાતર પોતાના ઘરે અને કમ્પાઉન્ડની આગળ બોર રહે અને ખેતરમાં પિયત થાય એવા ઈરાદાથી આ લોકોએ 1.5 વર્ષ બોરનું કોઈ ધ્યાન ના આપ્યું. આ નવી ચૂંટાયેલી નવી બોડી અને નવા સરપંચશ્રીએ આ મુદ્દો ધ્યાનમાં લઈ ગ્રામજનોની રજૂઆતને લીધે ગઈકાલે પોતાના સ્વ ખર્ચે અને ગ્રામજનોના ફાળાથી બોર કાલે ચાલુ કરવામાં આવ્યો છે અને પાણી પણ પૂરતું છે અને અંદાજ એવું લાગે છે કે 2-3 વર્ષ 4 વર્ષ સુધી આ બોરને કોઈ પ્રોબ્લેમ આવે એવી પરિસ્થિતિ નથી. 1.5 વર્ષથી જૂનો રામાપીરના ધોરે બોર જે બંધ હાલતમાં હતો, ફક્ત મોટર અંદર પડી હતી એ બહાર કાઢવાના પ્રયાસ ન કરી અને સરપંચશ્રીએ નવા બોરનું હાલ જ નવો બોર બનાવવાનું ચાલુ કરેલ છે એમના ઘરના જોડે. આવા બોર અમે લગભગ કાલે નવા નિયુક્ત સરપંચ તથા સભ્યો તથા ગ્રામજનો મળી અને નવી કોલમો સરપંચશ્રી લોકફાળાથી લાવેલ છે અને મોટરને બહાર કઢાવી અને બોરવેલને ચાલુ કરેલ છે અને પાણી ગામ સુધી પહોંચતો કરેલ છે. હાલ જૂના સરપંચશ્રીએ તેમના ઘર જોડે નવીન બોરવેલનું કામ ચાલુ કરેલ છે. જે હાલ અમે જૂનો બોરવેલ ચાલુ કરેલ છે તેમાં પાણી કમ્પ્લેટ આવે છે અને કમ્પ્લેટ તે બોર ચાલુ છે. તેમના ઘરની જોડે તેમને નવો બોર બનાવેલો છે જે તેમના ખેતરમાં પાણીનું પિયત થઈ શકે તેના માટે તેમને આ બોરને નિષ્ક્રિય તરીકે જાહેર કરેલું છે અને ડેમેજ બોલાવી અને નવો બોરનું નિર્માણ કરેલું છે. સુરેશ ગલચલનો રિપોર્ટ, બનાસકાંઠા.